આજે કોરોનાનો જન્મદિવસ છે. ભારતમાં કોરોનાનો પ્રથમ કેસ 30 જાન્યુઆરી 2020 આવ્યો હતો અને આજે આ ઘટનાને 1 વર્ષ પૂરું થયું છે. ત્યારે આજથી 1 વર્ષ પહેલાં ચીનમાં જે માહોલ હતો તેના પ્રત્યક્ષ ગવાહ રહી ચૂકેલા ડીસાના વિદ્યાર્થીઓ આજે પણ એ મંજરને ભૂલી નથી શક્યા. ભારતમાં કોરોનાના વાયરસનો પ્રથમ કેસ કેરળમાં 30 જાન્યુઆરી 2021 આવ્યો હતો. ચાઇનામાં મેડિકલનો અભ્યાસ કરી રહેલી એક વિદ્યાર્થીની ભારત આવ્યા બાદ તેનામાં સૂકી ખાંસી અને તાવના લક્ષણો જણાતા આ વિદ્યાર્થીની સારવાર લેવા માટે આરોગ્ય વિભાગ પાસે પહોંચી હતી. ત્યારે ત્યારબાદ તેના નમૂના લઈને તેને પરીક્ષણ અર્થે પુના મોકલવામાં આવ્યા હતા. ત્યારબાદ ભારતમાં ધીરે ધીરે કોરોના વાયરસ સમગ્ર દેશમાં ફેલાઈ ચૂક્યો હતો. ભારતમાં આ વાયરસની એન્ટ્રીને આજે 1 વર્ષ પૂરું થઈ રહ્યું છે. ત્યારે 1 વર્ષ પહેલાં ભારતના વિદ્યાર્થીઓ કે જે ચીનમાં મેડિકલનો અભ્યાસ કરી રહ્યા હતા તે વિદ્યાર્થીઓ ચીનમાં આ વાયરસનો બ્લાસ્ટ થયો ત્યારે ખૂબ જ ભયભીત હતા. આવા વિદ્યાર્થીઓમાં એક ડીસાનો હર્ષ જોશી નામનો વિદ્યાર્થી પણ હતો. આ વિદ્યાર્થી ચીનમાં કોરોના બ્લાસ્ટ થયો ત્યારે ચીનમાં હતો અને તે સમયે આ વિદ્યાર્થીની સાથે સાથે તેના પરિવારજનો ચિંતિત હતા. બાદમાં તેના પરિવારજનોએ હર્ષ સહિત અન્ય ગુજરાતી વિદ્યાર્થીઓને પરત લાવવા માટે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલનો સંપર્ક કર્યો હતો અને નીતિનભાઈ પટેલે આવા વિદ્યાર્થીઓને પરત લાવવા માટે ચીનના દૂતાવાસ સાથે સંપર્ક કરીને ચીનના વુહાન શહેરમાં એરોપ્લેન મોકલ્યું હતું. હર્ષ તે સમયે ચીનમાં એકલો હતો અને ચીનની હાલત દિવસે ને દિવસે ખરાબ થતી હતી, પરંતુ રાજ્ય સરકારના પ્રયાસોથી હર્ષ પરત ઘરે પહોંચી ગયો હતો. ત્યારે આજે ચીનથી ભારતમાં પ્રવેશેલા કોરોનાને 1 વર્ષ થઈ રહ્યો છે. ત્યારે હર્ષ જોશીએ કોરોના કાળ દરમિયાન તેના તથા તેના પરિવાર પર વીતેલી આ વીતી કેમેરા સામે વણી હતી. આજે 30 તારીખ એટલે આજથી 1 વર્ષ પહેલા કોરોનાની શરૂઆત થઈ હતી. પહેલો કેસ ભારત દેશમાં આવ્યો હતો ત્યારે ચાઇનામાં કોરોનાનું મહામારી ચાલુ થઈ ગઈ હતી અને પૂરા વિશ્વને મહામારીના ભંડામાં લીધું હતું. આપણે ડીસાના એક સ્ટુડન્ટ હર્ષ જોશી જે તે સમયે ચાઇનામાં હતા અને અભ્યાસ કરતા હતા ત્યાંની પરિસ્થિતિ કેવી હશે તેમના અભિપ્રાય જાણીએ. આપના ત્યાં ચાઇનામાં હતા હાજર અને ત્યાં તો ત્યારે મહામારી વધી ગઈ હતી અને ભારતમાં પહેલો કેસ આવેલો, ત્યાંની પરિસ્થિતિ કેવી હતી? એ વખતે વુહાનમાં કોરોનાનો વિસ્ફોટ થયેલો એટલે અમારી સિટીમાં પણ કોરોનાના કેસ આવેલા. એ વખતે લોકોના વિડીયો આવતા કે લોકો કોરોનાના કારણે પડી જાય છે આ તે, એટલે બધાને પરિસ્થિતિ ગંભીર હતી અને બધા પેરેન્ટ્સ પણ અહીંયા ડરી ગયા હતા. એટલે ગુજરાત સરકારના માનનીય નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સાથે વાત કરેલી, એમને પણ પૂરતી મદદ કરેલી અને એ વખતે અમે ડરના માહોલના કારણે પાછા આવી ગયા. એ વખતે એ માહોલમાં ત્યાંની સરકાર દ્વારા આપને શું શું ફેસિલિટીઓ આપવામાં આવી? ત્યાંની સરકાર દ્વારા તો જ્યારે આપણે કોલેજની બહાર જઈએ એન્ટ્રી અને એક્ઝિટ માટે જઈએ ત્યારે એપ્લિકેશનમાં લખીને જવાનું કે શું કામ જાઓ છો, શા માટે જાઓ છો. થર્મોમીટર ગન દરેકને આપેલી કે તમે તમારું થર્મોમીટર ચેક કરી આપો. બીજી કોઈ પણ વ્યવસ્થા એમને તો કીધું હતું કે તમે નિશ્ચિત રહો કોલેજમાં કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ ગંભીર નહીં થાય અને અમે તમારી મદદ જ છીએ. પણ એ વખતે બધા પેરેન્ટ્સ જે ઇન્ડિયામાં હતા ડરી ગયા હતા, એટલે પછી ડરનો માહોલ તો હતો જ, એટલે પછી અમે ફ્લાઇટ લઈને આવી ગયા છે. આપને એ વખતે પરિસ્થિતિ સરકારની આપણે મદદ તો હતી પણ આપણા ઘરના પરિવારના ફોન આવતા હશે, આ આવતા હશે, પણ એ વખતની આપણી પરિસ્થિતિ કેવી હતી કે આપણા અંદર જે આપણા ગ્રુપ હતું આપનું જે MBBS કરતા હતા એમના અંદર કેવો માહોલ હતો, આપણે અંદર શું શું ચર્ચાઓ કરતા હતા? એ વખતે ડરનો માહોલ તો હતો કેમકે બીજી કન્ટ્રી આપણા કોઈ સગા સંબંધી નહીં, એટલે એ વખતે બધા ડરી તો ગયા હતા કે આ નવું કંઈ કોરોનામાં કંઈ ગંભીર પરિસ્થિતિ ના થઈ જાય. એટલે પછી અમને સેફ સાઈડ એ જ લાગી કે ભારત આવતું રહ્યું, પરત આવતા રહ્યા અને પછી તરત નિર્ણય લઈને પછી તરત જ અમે ફ્લાઇટ કરીને આવતા રહ્યા. ડરના માહોલ વચ્ચે ભારત આવ્યા પણ એ સમયે જે પરિસ્થિતિ આ સ્ટુડન્ટોની હતી એનાથી વધારે ભારતમાં તેમના પિતાજીઓ તેમના વાલી વારસોની કેવી પરિસ્થિતિ હતી? અત્યારે એમની સાથે અમારા હર્ષ જોશી સરના પિતાજી અમારી સાથે છે. આપને એ સમયે આપનો કેવી પરિસ્થિતિ હતી અને આપને માહોલ કેવી રીતે વિતાવ્યો? મારો પુત્ર ત્યાં હેંગઝાઉ સિટીની અંદર ચાઇનાની અંદર ઝેજિયાંગ મેડિકલ યુનિવર્સિટીમાં MBBSમાં અભ્યાસ કરતો હતો અને વુહાંગ જે શહેર છે ચાઇનાનું ત્યાં કોરોનાનો કેસ આવ્યો અને એ બાદ 30 તારીખે ભારતમાં પ્રથમ કેસ નોંધાયો. ત્યારથી ભારતમાં જે કોરોનાની જે મહામારીની પરિસ્થિતિનું નિર્માણ થયું તેનાથી અમે બધા ભયભીત થયા હતા અને જે અમારા બાળકો ત્યાં ભણતા હતા તમામ બાલીવારસોએ એમનો કોન્ટેક્ટ કર્યો અને એમને તાત્કાલિક સરકારની એમ્બેસીની પણ અમને જાણ કરી ગુજરાત સરકારના માધ્યમથી અને એમને પરત આવવા માટેની ફ્લાઇટની વ્યવસ્થા અમે ત્યાંથી કરાવી હતી.
ગુજરાત સરકારનો આપે સંપર્ક કર્યો કે આપને ગુજરાત સરકારને કોઈ ચર્ચા થઈ એવી હોય અને કેવી કેવી ફેસિલિટી આપને મળે? ગુજરાત સરકારનો અમે જ સંપર્ક કર્યો હતો, માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીનો અમે સંપર્ક કર્યો અને એમને તમામ પરિસ્થિતિ ત્યાંની જે છે એનાથી વાકેફ કર્યા અને એમણે ત્યાંની એમ્બેસીનો ભારત એમ્બેસી મારફત ચાઇના એમ્બેસીનો સંપર્ક કર્યો. છોકરાઓને ત્યાં આગળ ચાઇના એમ્બેસીમાંથી પણ ફોન આવ્યા અને એમને કીધું કે તમામ પ્રકારની અમે વ્યવસ્થા કરશું અને એમને ફ્લાઇટ માટે જે કંઈ ચેકઅપ કરવાનું હતું એ સંપૂર્ણ ચેકઅપ કરીને પછી ત્યાંથી એમને રિલીઝ કર્યા. ત્યાંથી આજથી એક વર્ષ અગાઉ 30/1/2020 રોજ જ્યારે પહેલો ભારતમાં કેસ આવ્યો ત્યારે વાલી વારસો અને વિદ્યાર્થીઓ જે ચાઇનામાં હાજર હતા તેમની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર હતી અને ખૂબ જ ડરેલા હતા, પણ ભારત સરકારે તેમને પૂરા સહયોગ સાથે ભારત લાવ્યા. હવે તો રસી આવી ગઈ છે અને રસીના કારણે હવે તો ભયનો માહોલ ઓછો થવા પામ્યો છે, પણ આવનારો સમય આવો ના આવે તેવું પ્રભુને પ્રાર્થના. ડીસાથી બીકેન્યુ ચેનલ માટે હરેશ ઠાકોર સાથે અતુલ પટેલ. ભારતમાં કોરોના વાયરસની એન્ટ્રી વર્ષ 2020ની શરૂઆત થઈ હતી અને તેના લીધે 2020નું આખું વર્ષ કોરોના વાયરસ સમગ્ર દેશમાં છવાયેલો રહ્યો હતો, પરંતુ વર્ષ 2021ની શરૂઆતમાં જ કોરોનાની વેક્સિન ભારતમાં ઉપલબ્ધ બની જતાં દેશવાસીઓમાં કોરોનાનો ભય હવે ખતમ થવા માંડ્યો છે અને વર્ષ 2020માં આતંકિત થયેલા કોરોના વાયરસની કડવી યાદો દેશવાસીઓ ક્યારેય નહીં ભૂલાવી શકે.